नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे विषय कल्लोल गुजराती पर्यावरण प्रकरण बे दादा खोवाय छे। तो तेमा सौथी पहला एक गीत आप्युं छे, जोईए। अकलम चकलम चम चम, बाळक बोले बम बम, चकलम पकलम पम पम, बाळक बोले बम बम, मकलम टकलम टम टम, बाळक बोले बम बम। अहीं तमने चार मूळाक्षरो, चार अक्षरना मूळाक्षरो आप्या छे, अकलम चकलम चम चम, बम बम, चकलम पकलम पम पम, बम बम, मकलम टकलम टम टम, बम बम। तो आ चार अक्षरना जे मूळाक्षरो छे ते तमारे गुजरातीनी नोटबुकमां लखवाना छे अने याद पण करवाना छे। अहीं तमने चित्र आपेल छे, सानुं चित्र छे, मेळानुं चित्र छे। मेळामां शुं देखाय छे तमने? तो एक मोटुं चकडोळ देखाय छे, અહીંયા જુઓ નાવડી દેખાય છે, અહીં નાના બાળકો માટેનું ચકડોળ દેખાય છે, ત્યાર પછી ગોળ ગોળ ફરે તેવા ચકડોળ દેખાય છે, રમકડાની દુકાન દેખાય છે, મીઠાઈની દુકાન દેખાય છે, ફુગ્ગામાં નિશાન તાકો તેની દુકાન દેખાય છે, અને મોતનો ગોળો જેની ટિકિટ છે 5 રૂપિયા એની દુકાન પણ આપણને દેખાય છે। હવે આપણે નાના નાના બાળકો છીએ તો આપણે કેવા ચકડોળમાં બેસવાનું પસંદ કરીશું? નાના ચકડોળમાં। મોટા ચકડોળમાં આપણે બેસી શકીએ ના? આપણને શું લાગે? બીક લાગે। તો અહીં આપણને ચાર દુકાનો આપી છે, મીઠાઈની દુકાનો, રમકડાની દુકાનો, ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન અને મોતના ગોળાની, મોતનો ગોળો એટલે કે મોતનો કૂવો। તો દરેકે આ મેળાનું દ્રશ્ય જોયું જ હશે, બધા આનંદ મેળામાં કે પછી હવે તહેવાર પ્રસંગના જે મેળાઓ આવતા હોય એ મેળામાં બધા જ બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે જતા જ હશે। હવે આપણે આગળ મેળાના આધારિત એટલે કે આ ચિત્રને આધારિત પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું। પહેલો પ્રશ્ન છે, આ ચિત્રમાં શું શું દેખાય છે? તો આપણને ચિત્રમાં શું શું દેખાય છે? મોટું ચકડોળ, નાનું ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન, મોતના ઘોડાની દુકાનો આપણને દેખાય છે। બીજો પ્રશ્ન છે, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? તો ચિત્રમાં આપણે જોયું હતું સૌથી મોટા ચકડોળની બાજુમાં શું હતું? તો મોતનો કૂવો હતો। ત્રીજો પ્રશ્ન છે, ચિત્રમાં સાની દુકાન જોવા મળતી નથી? તો આપણે ચિત્રમાં સાની સાની દુકાનો જોઈ? રમકડાની અને મીઠાઈની જોઈ, બીજી કંઈ આપણને જોવા નથી મળતી? તો શાકભાજીની દુકાન જોવા નથી મળતી, કપડાની દુકાન જોવા નથી મળતી, તો આવી ઘણી દુકાનો આપણને જોવા મળતી નથી। તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો આપણે આ કપડાની, શાકભાજીની આ બધી દુકાનો આપણે ક્યાં જોઈ છે? તો આપણે બજારમાં મમ્મી પપ્પા સાથે ગયા હોય તો ત્યાં પણ આપણે જોયેલી છે, રેલવે સ્ટેશને, બસ સ્ટેશને આપણે આવી બધી દુકાનો જોયેલી છે। તમે મેળો જોયો છે ક્યાં? તો દરેક બાળકોએ મેળો તો જોયો જ હોય, ક્યાં જોયો હોય એ તમારે જાતે નક્કી કરવાનું છે। કોઈએ વિહાર જોયો હોય, કોઈએ સોખડા જોયો હોય, કોઈએ દેવડા જોયો હોય, અલગ અલગ સ્થળોએ મેળા જોયેલા હોય। આ મેળામાં તમે શું જોયું હતું? જો તમે જે મેળામાં ગયા છો એ મેળામાં તમે શું જોયું છે એ તમારે અહીં જાતે જ અનુમાન કરવાનું છે। તમે મેળામાં સાની દુકાન કરો? જો તમે મેળામાં જાઓ, તમારે એવું હોય કે ભાઈ મારે મેળામાં જઈને દુકાન કરવી છે, તો તમે સાની દુકાન કરશો? તમને વધારે પ્રિય શું હોય? તો રમકડા વધારે પ્રિય હોય, એટલે આપણે સાની દુકાન કરીએ, રમકડાની દુકાન કરીએ। તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો આપણે કેવા ચકડોળમાં ના બેસીએ? આપણે નાના
ચગડોળમાં શું લાગે? ડર લાગે, બીક લાગે, માટે આપણે મોટા ચગડોળમાં બેસવાનું પસંદ કરતા નથી. આગળ વાંચો અને છેકો. છેકો એટલે કે ચેકી દેવાનું છે. ચિત્ર જુઓ, આગળ મેં તમને ચિત્ર દેખાડ્યું મેળાનું, સાચું ન હોય તો તે વાક્યને ચેકી દેવાનું છે. અહીંયા છે ચિત્રમાં ચાર દુકાનો છે. વાત સાચી છે, કારણ કે આપણે કઈ કઈ દુકાનો જોઈ હતી? મીઠાઈની, રમકડાની, નિશાન તાકવાની અને મોતના કૂવાની. એટલે આ વાક્ય સાચું છે, તે આને ચેકવાનું નથી. બીજું વાક્ય છે મેળામાં મીઠાઈની દુકાન નથી. આ વાક્ય ખોટું છે. આપણે આગળ ચિત્રમાં જોયું હતું મેળાની દુકાન હતી, એટલે આ વાક્ય આપણે ચેકી દેવાનું છે. ત્યાર પછી છે મેળામાં જોકર દેખાય છે. ભાઈ, તમે કોઈએ ચિત્રમાં જોકર જોયો નથી જોયો તો આપણે આ વાક્ય પણ ચેકી દેવાનું છે. આગળ એક જ દુકાનમાં રમકડા મળે છે. વાક્ય સાચું છે, મેળાનું ચિત્ર આપણે જોયું, એમાં એક જ દુકાન રમકડાની હતી, એટલે એક જ દુકાનમાં રમકડા મળે. વાક્ય સાચું છે. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી. હતી કે નથી? તો દુકાન હતી. અહીંયા આપણને વાક્ય આપ્યું છે નથી, એટલે આ વાક્ય ખોટું છે, માટે આપણે એને ચેકી દેવાનું. એક દુકાનમાં કપડાનું સેલ છે. મેળામાં ક્યાંય આપણે કપડાનો સેલ જોયો ભાઈ? નથી જોયો, તો આ વાક્ય પણ ચેકી દેવાનું. મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. ચિત્રમાં આપણે મોતના કૂવાની દુકાન જોઈ હતી, તો ત્યાં બોર્ડ મારેલું હતું કે ભાઈ ટિકિટના રૂપિયા 5 છે. તો આ વાક્ય સાચું છે. નાના બાળકોને ચગડોળમાં બેસવા ન મળે. હવે નાના બાળકોને જો મોટું ચગડોળ હોય તો બેસવા ન મળે, પરંતુ અહીં આપણને ચિત્રની અંદર નાનું ચગડોળ આપેલું છે, માટે બાળકોને ચગડોળમાં બેસવા મળે, એટલે આ વાક્ય ખોટું છે, ચકી દેવાનું. અહીં તમને મેળાનું ગીત આપ્યું છે, ચાલો આપણે બધા ગીત ગાઈએ. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, મજા કરીશું ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું કરશું, ચક્કર ચક્કર ચગડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. અહીં તમને આ ગીતના, મેળાનું જે ગીત છે તેના આધારે પ્રશ્નો આપ્યા છે, તમારે જાતે અવલોકન કરવાનું છે. અહીં પહેલો ગીત પ્રશ્ન આપ્યો છે, આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી? તો આ ગીતમાં તમારે જોવાનું કે તમને કઈ લીટી વધારે ગમે છે. પછી છે આ મેળામાં જઈને તમે શું કરશો? તો તમે મેળામાં જઈને, હવે મેળા આવે છે પણ આપણે આ કોરોનાની મહામારીના કારણે મેળામાં જઈ શકીશું નહીં, પણ આવતા વર્ષે મેળામાં જઈશું, એટલે તમે શું કરશો એ તમે વિચારજો. મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? હવે આ આપણે કોઈક દિવસ એવી ભીડભાડવાળી જગ્યા પર ગયા હોય અને આપણે ખોવાઈ જઈએ તો આપણે કોને મળવું જોઈએ? તો ત્યાં કોઈ પોલીસો મૂકેલી હોય છે, તો આપણે પોલીસને મળીને આપણું નામ, આપણા પપ્પાનું નામ જણાવવાનું, એટલે તે શું કરશે, માઇકમાં આપણું નામ જાહેર કરશે. આપણે ખોવાઈ ગયા છું તો આપણા મમ્મી પપ્પાને આપણે જડી જઈશું. અહીં તમને હા કે ના લખવાનું છે. ગીતના આધારે અહીંયા વાક્ય આપ્યા છે. પહેલું છે મેળામાં તરવાનું છે. મેળામાં ભાઈ તરવા જવાય કે ફરવા જવાય?
तो अहीं आ वाक्य खोटू छे, एटले आपणे शुं लखीशुं? ना, मम्मी माटे बंगड़ी लेवानी छे। तो गीतमां आपणे सांभळ्युं हतुं કે મમ્મી માટે બંગડી લઈશું, તો મમ્મી માટે બંગડી લેવાની છે, તો હા મારા માટે ભમરડો લેવાનો છે। ભમરડો કોના માટે લેવાનો હતો? ભાઈ ભાઈ માટે લેવાનો હતો। અહીં વાક્ય શું આપ્યું છે? મારા માટે, તો અહીં શું આવશે? ના, ભેળ ખાવા જવાનું નથી। તો મેળામાં શું ખાવા નથી જવાનું? અહીંયા વાક્ય આપ્યું છે ભેળ ખાવા જવાનું નથી, પરંતુ ગીતમાં આપણને શું કીધું છે? તીખી મીઠી ભેળ ખાઈશું, એટલે આ વાક્ય ના આવશે। ચગડોળમાં બેસવાનું છે, તો આ વાક્ય હા આવશે। એ જ રીતે આગળ છે, મેળામાં ખરીદી કરવાની નથી, તો વાક્ય શું આવશે? ના, ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે। ભાઈ માટે શું લેવાનું હતું? ભમરડો લેવાનો હતો, પરંતુ અહીંયા તો ભાઈ માટે શું કીધું છે? આઈસ્ક્રીમ કીધું છે, તો વાક્ય કેવું આવશે? ના। ત્યાર પછી ચોકલેટ ખાવાનું નક્કી છે। આપણે ગીતમાં જોયું ક્યાંય ચોકલેટ ખાવાનું આવ્યું હતું? નહોતું આવ્યું, તો આ વાક્ય આવશે ના। ત્યાર પછી ઘોડા પર બેસવાનું છે। ઘોડા પર બેસવાનું આવ્યું હતું ભાઈ ગીતમાં? ના, સાના ઉપર બેસવાનું આવ્યું હતું? જાડા પાડા હાથી પર બેસવાનું આવ્યું હતું, તો આ વાક્ય ના આવશે। હવે પાઠમાં આગળની ચર્ચા ભાગ 2 માં જોઈશું। અસ્તુ।